નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ વિજ્ઞાન વિષયની પોથીના પાઠ નંબર વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો નંબર એક ન્યુસન તંત્રને બચાવવા શું કરી શકાય તો નિવસન તંત્રને નિર્માણ કોઈ પણ વિસ્તારમાં જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે આપણે જૈવ અને અજૈવ ઘટકોનું સંરક્ષણ રક્ષણ કરીને ન્યૂસન તંત્રને બચાવી શકીએ નંબર બે વનને બચાવવા તમે કેવા પ્રયત્નો કરશો તો વનને બચાવવા માટે અમે વૃક્ષોને કાપીશું નહીં અને વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરીશું ત્યાર પછી નંબર ત્રણ તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીના નામ જણાવો તો મારા વિસ્તારમાં સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ સાગ સાલ પ્રાણીઓ રીચ સિંહ અને કાળિયાર ત્યાર પછી નંબર ચાર પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણો ક્યાં ક્યાં છે તો પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળનું મુખ્ય કારણ વન નાબૂદી છે જેનાથી ભૂમિનું ધોવાણ થાય છે અને ફળદ્રુપતા પણ ઘટે છે ત્યાર પછી નંબર પાંચ નિર્સન તંત્રનું નિર્માણ કોણ કરે છે તો કોઈ વિસ્તારના જૈવ ઘટકો વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો જે તેમજ અજૈવ ઘટકો વાતાવરણ ભૂમિ નદી વગેરે સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે ત્યાર પછી નંબર છ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે શું ભેદ છે જણાવો તો અભયારણ્ય એ પ્રાણીઓ અને તેમના નિવાસસ્થાનો માનવીય ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તાર છે રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્ર છે નંબર સાત કાગળનું રિસાયકલિંગ કેવી રીતે કરશો તો એક ટન કાગળ પ્રાપ્ત કરવા સત્તરપૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે કાગળની બચત અને રિસાયકલિંગથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય તેમને પાંચ સાત વખત રિસાયકલ કરી શકાય જેથી વૃક્ષો બચાવી શકાય અને પર્યાવરણ શુદ્ધ રાખી શકાય ત્યાર પછી નંબર આઠ તમે જાણતા હોય અથવા મુલાકાત લીધી હોય તેવા અભયારણ્યનું નામ જણાવી વર્ણન કરો તો જોઈએ જવાબ ગીર અભયારણ્ય ગીર અભયારણ્ય ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલું છે જે મુખ્યત્વે સિંહના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે સિંહ ઉપરાંત અહીં દીપડા હરણની વિવિધ પ્રજાતિઓ વિવિધ પ્રકારના પક્ષીઓ અને જીવજંતુઓ જોવા મળે છે ત્યાર પછી નંબર નવ જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરાય એવા કાર્યક્રમોની નોંધ કરો તો જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવા વધુને વધુ વનીકરણ કરવું વૃક્ષો કાપવા નહીં તેનું રક્ષણ કરવું જંગલોમાં થતા વૃક્ષ છેદનને અટકાવવું જોઈએ ત્યાર પછી નંબર દસ ગીધ બાજ સમડી જેવા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે તો તેના ઉપાય સંદર્ભે તમારા વિચારો નોંધો તો જવાબ આવશે ગીધ બાજ સમડી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે મહત્વના છે આથી તેમનો શિકાર અટકાવવો જોઈએ તથા તેમનું સંરક્ષણ કરવું જોઈએ ત્યાર પછી નંબર અગિયાર તમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણી શોધી તેમ થવા પાછળના કારણો સંદર્ભે તમારા વિચારોની નોંધ કરો તો જવાબ આવશે અમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓમાં રીંછ સિંહ અને હરણ છે આ પ્રાણીઓનો લોકો દ્વારા વધારે શિકાર કરવામાં આવતો હોવાથી તેમના સંરક્ષણની જરૂર છે ત્યાર પછી નંબર બાર જૈવ વિવિધતા જૈવ વૈવિધ્ય અંગે તમારી સમજ લખો તો જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો વનસ્પતિઓ તથા પ્રાણીઓને જૈવ વિવિધતા તેર પુનઃ વનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો તો વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી એટલે પુનઃ વનીકરણ પુનઃવનીકરણથી વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે તથા ભૂમિનું ધોવાણ અટકાવી શકાય અને જમીનની ફળદ્રુપતા મેળવી શકાય છે ત્યાર પછી નંબર ચૌદ વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો તો વનસ્પતિને આજે વિવિધ માનવીય હેતુઓ માટે કાપી નાખવામાં આવી રહ્યા છે તથા પ્રાણીઓનો પણ બેફામ શિકાર કરવામાં આવે છે આમ કરવાથી નિવસન તંત્ર પર માઠી અસર થાય છે તેથી તેમનું સંરક્ષણ અનિવાર્ય છે ત્યાર પછી નંબર પંદર ભારતમાં વન સંરક્ષણ અધિનિયમનો હેતુ નંબર એક પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે બે જંગલોમાં અને તેની આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતો પૂરતા કરવાનો છે તો તેનો જવાબ આવશે ફક્ત એક ત્યાર પછી અહીં પ્રોજેક્ટ કાર્ય છે જોઈએ કોઈ એક નજીકના અભયારણ્યની મુલાકાત લઈ તેમાં રાખવામાં આવેલ પ્રાણીઓની માહિતી એકત્રિત કરો ચિત્ર સહિત તથા ત્યાંના અધિકારી પાસેથી પ્રાણીઓના સ્વાસ્થ્ય અંગે રાખવામાં આવતી તકેદારીઓ વિશેની માહિતી મેળવો શાળાના પુસ્તકાલયમાંથી પ્રાણીઓ અને વનસ્પતિઓને લગતા પુસ્તકો મેળવો જેના પરથી નાશહ પ્રાય પ્રાણીઓના તેમજ વનસ્પતિઓના નામ અને ચિત્રો મેળવી પ્રોજેક્ટ તૈયાર કરો તો ધોરણ આઠના ના વિજ્ઞાન વિષયના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ